નમસ્કાર દર્શક મિત્રો, સતી ન્યૂઝમાં હું ધાર્મી જાવ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વલસાડ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી. વલસાડ રેલવે સ્ટેશન નજીક એક મહિલાનું ટ્રેન અડફેટમાં મોત. મહિલાના શરીરના 3 થી વધુ ટુકડા થયા. મૃતકની ઓળખ કરવી મુશ્કેલ. ગુજરાત રાજ્ય સરકારે નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવવાની સાથે જ પાડીમાં પોલીસે દમણ થયો નશાખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક કરી. તે નશાખોરો જેલના સળિયા પાછળ. પાડી તાલુકાના સરપંચ સભ્યને ડોર ટુ ડોર ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં. ગામડે ગામડે સરપંચ સભ્યો, મોડી સાંજે ઉમેદવારો પોતાના ટેકેદાર સાથે નીકળીને પ્રચાર ઝુંબેશ. વિવિધ માર્ગો, ડીએસપી કચેરી, કલ્યાણ બાગ, સ્ટેડિયમ રોડ ઉપર બેનરો સૂત્રોચ્ચાર સાથે ફરી હતી અને નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પહોંચી સભાના રૂપમાં ફેરવાઈ હતી. ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ક્ષિપા અગ્રેએ જણાવ્યું હતું કે ગ્રાહકોએ તેમના અધિકાર પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ. પોતાને અન્યાય થાય કે છેતરપિંડીનો ભોગ બને ત્યારે ગ્રાહક સુરક્ષા ફોરમનો સહકાર લઈ મક્કમતાપૂર્વક લડત આપી ન્યાય મેળવવા તેમણે સૌનો અનુરોધ કર્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બી એન ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં તોલમાપની બાબતો તથા કાયદાકીય જોગવાઈ વિશે મદદનીશ કાનૂની માપ નિયંત્રક શ્રી બી ડી વહિયા તેમજ જુનિયર ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશભાઈ પટેલે ગ્રાહક સુરક્ષા અધિકારો અંગે કામગીરીની વિસ્તૃત જાણકારી આપી જરૂરિયાતના સમયે તેનો લાભ લેવા જણાવ્યું હતું. આ અવસરે મામલતદાર શ્રી એમ ખલાસી, જિલ્લા નાગરિક પુરવઠા નિગમના શ્રી નરેશભાઈ, નાયબ મામલતદાર પ્રવીણભાઈ કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ આટોપી હતી. આ અવસરે નગરજનો તેમજ વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ રેલવે સ્ટેશન નજીક આજ રોજ શનિવારના બપોરે 2:30 કલાકે એક અજાણી મહિલા પ્લેટફોર્મ નંબર 1ના વાપી તરફના ટ્રેક નજીક કોઈ ટ્રેન અડફેટે આવી જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મહિલાના શરીરના ટુકડે ટુકડા દૂર દૂર સુધી રેલવે ટ્રેક પર જોવા મળ્યા હતા, જ્યારે મહિલાના શરીરના 3 થી વધુ ટુકડા થઈ ગયા હતા. જે ઘટનાની જાણ રેલવે પોલીસને થતા પોલીસ ટીમ ઘટના સ્થળ પર જઈ મૃતક મહિલાના શરીરના ટુકડા ટ્રેક પરથી હટાવી તમામ ટુકડાને ભેગા કરી વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. ત્યારે આ મહિલા કોણ હતી તેનું હજી સુધી ઓળખ અકબંધ રહી છે. ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવવાની સાથે શુક્રવારની મોડી સાંજે પાડીના કલસર પોલીસ ચેક નાકા પાસે એએસપી સંજય ડી ખરાટ અને પાડીના પીએસઆઈ પીએસ9 ની ટીમ દમણથી આવતા વાહન ચાલકોને પોલીસે આલ્કોહોલ બ્રીથ એલાઇઝર નામનું મશીનથી મોઢા સુંઘાવી ગુજરાતમાં નશાબંધીનો કડક અમલ થાય તેવી તકેદારી રાખવા બાબતે સર્જિકલ સ્ટ્રાઇક પોલીસે ઓચિંતી કરી હતી.
તેમજ પાડેચા રસ્તા ઓવરબ્રિજ નીચે રાત્રિના 9 વાગ્યે પીએસઆઈ આર્યન સંઘણા તેઓની ટીમ સાથે પોલીસનો કાફલો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કાર અને ટુ વ્હીલરના વાહન ચાલકોને ઉભા રાખી તેઓને આલ્કોહોલ બ્રીથ એલાયસર નામનું મશીનથી મોઢા સુંઘાવી દારૂનો નશો કર્યાનો કેસ કરી પોલીસ વેનમાં બેસાડી પાડી પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારે હવે ગુજરાતમાં દારૂનો નશો કરવા પહેલા 10 વખત વિચાર કરવાનો રહેશે. નવા નિયમ મુજબ પીધેલ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં બ્લડના સેમ્પલ લેવામાં આવતા હોય છે. બની શકે તો કોર્ટના ન્યાયાધીશ જામીન પણ ના આપી શકે અને છેલ્લી સજા તેમજ દંડની રકમની જોગવાઈ દારૂબંધીના નવા કાયદામાં નશાખોરોમાં ફફડાટ મચી ગયો હતો. પાડી તાલુકામાં સરપંચ સભ્ય પદ ગ્રામ પંચાયતની ચૂંટણીના અંતિમ તબક્કામાં ઉમેદવારો પોતાના પેનલના સભ્યો અને ટેકેદાર સાથે ગામડે ગામડે મોડી સાંજે ચૂંટણી પ્રચાર ડોર ટુ ડોર કરી રહ્યા છે, જેમાં પાડીના ખડકી, ઉરવાડા, ઉદવાડા ગામ, કોલક, પરિયા વગેરે ગામડાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારો મતદારોના ઘરે જઈ વડીલોના આશીર્વાદ લઈ ચૂંટણીમાં વિજેતા બનાવો કહીને પોતાના સાથી સભ્ય સાથે પ્રચાર પાડી ખડકી સરપંચ પદના ઉમેદવાર કલ્પનાબેન શંકરભાઈ પટેલ મોટી સંખ્યામાં નીકળ્યા હતા અને તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે 5 વર્ષ સુધી સેવા બજાવી હતી, જ્યારે ખડકી ગામે સરપંચ પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં ઉભા છે, જેમાં કલ્પનાબેન શંકરભાઈ પટેલને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તમારા ચિંતા નહી કરવાની. ગેસના ચૂલા પર લાગવાના તો મને યાદ આપ્યો હરીનભાઈ આવેલો તેમ. હા આશીર્વાદ આપો દીદી. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો. વલસાડ ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ. વલસાડ રેલવે સ્ટેશન નજીક એક મહિલાનું ટ્રેન અડફેટમાં મોત. મહિલાના શરીરના 3 થી વધુ ટુકડા થયા. મૃતકની ઓળખ કરવી મુશ્કેલ. ગુજરાત રાજ્ય સરકારે નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવવાની સાથે જ પાડીમાં પોલીસે દમન થયા નશાખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક કરી. તે નશાખોરો જેલના સળિયા પાછળ. પાડી તાલુકાના સરપંચ સભ્યની ડોર ટુ ડોર ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં. ગામડે ગામડે સરપંચ સભ્યો મોડી સાંજે ઉમેદવારો પોતાના ટેકેદાર સાથે નીકળીને પ્રચાર ઝુંબેશ. તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.